नमस्कार दर्शक मित्र, शांत भवन में टिके रहना यह उद्देश्य नहीं जीवन का। हमें पहुंचना है उस सीमा तक जिसके आगे और कोई राह नहीं। दर्शक मित्रों, दरेक व्यक्ति ना जीवन नो लक्ष्य कंईक आवुज होय छे। તેમાં પણ જ્યારે આપણે સ્ટડી કરતા હોઈએ ત્યારે આપણા ફ્યુચરને શેપઅપ કરવા માટે આપણે ખૂબ અવેર થઈ જતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે કે ધોરણ 12 નું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે, સાથે જ ટીવાય બીકોમ નું રિઝલ્ટ પણ આવી ગયું છે અને બીજા ગ્રેજ્યુએશનના રિઝલ્ટ આવવાની તૈયારીમાં જ છે। ત્યારે આવા સમયે શું કરવું, કયો કોર્સ કરવો જે આપણા માટે યોગ્ય છે અને ફાયદાકારક છે, આજ વિષય પર ગાઈડન્સ આપવા માટે અમે આજનો આ કાર્યક્રમ આયોજિત કર્યો છે। આજના આ કાર્યક્રમમાં જેવું આપણે માર્ગદર્શન આપવાના છીએ તેવું છે શ્રી મનુભાઈ દેસાઈ, ચેરમેન સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, અને સાથે જ છે શ્રીમતી ડોક્ટર હિના ઉઝા, આ ચેપ્ટરના વાઇસ ચેરમેન અને એપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજના એસોસિએટ પ્રોફેસર। કાર્યક્રમમાં તેઓ બંધુનું સ્વાગત કરીએ અને ચર્ચાનો દોર શરૂ કરીએ। શ્રી મનુભાઈ અને શ્રીમતી ડોક્ટર હિનાબેન, આપ બંધુનું ખૂબ ખૂબ અભિવાદન કરી નમસ્કાર, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌ પણ વિષયમાં જાણકારી મેળવવા માટે અત્યંત આતુર હશો એટલે આપણે સીધી ચર્ચા શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલો સવાલ મનુભાઈ મારો આપને છે, આપના ઇન્સ્ટિટ્યૂટ વિશે આપ અમને બને એટલી વિસ્તૃત જાણકારી આપશો। રૂપાબેન, અમારી આ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, કે જે ભારત સરકારની સ્ટેચ્યુટરી બોડી છે, એની સ્થાપના 1959 ને દિવસે થઈ હતી। અમારી સંસ્થાનું હેડક્વાર્ટર્સ કલકત્તા છે અને એની 4 રિજનલ કાઉન્સિલ છે, દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ, અને દેશભરમાં એની 96 શાખાઓ, કે જેમને અમે ચેપ્ટર્સ કહીએ છીએ, એ 96 શાખાઓ દેશભરમાં આવી છે અને 9 ઓવરસીઝ બ્રાન્ચીસ પણ। આ સંસ્થાના લગભગ 60,000 મેમ્બર્સ અને 2,00,000થી વધુ વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરે છે। ગુજરાતમાં જો એની શાખાઓ વિશે આપણે વાત કરીએ તો આપણે ગુજરાતમાં ક્યાં ક્યાં એની શાખાઓ આવેલી છે? હા બેન, ગુજરાતમાં 6 જગ્યાએ એની શાખાઓ આવી છે। જો દક્ષિણથી શરૂ કરીએ તો વાપી, અમારું સુરત સાઉથ ગુજરાત, કે જેનો વિસ્તાર વાપીને છોડીને, વાપી સિલવાસા છોડીને પૂરો દક્ષિણ ગુજરાતનું, એટલે ભરૂચ અંકલેશ્વર પણ છે, પછી વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કચ્છ ગાંધીધામ, એમ કરીને 6 શાખાઓ આ ગુજરાતમાં। એટલે આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ, આપણે સુરત શહેરમાંથી અત્યારે વાત કરી રહ્યા છીએ, એટલે આપણે જાણવાની જિજ્ઞાસા સ્વાભાવિક છે થાય કે સુરતમાં આ શાખાની સ્થાપના ક્યારે થઈ? સુરતમાં આ શાખાની સ્થાપના 1992 માં થઈ હતી, એટલે આ વર્ષ બહુ અગત્યનો છે આખો વર્ષ, કેમ કે અમે 2016 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશ કરીશું। હા જી, એટલે જે સિલ્વર જ્યુબિલી અમારી, એટલે આ વર્ષ અને આવતું વર્ષ અમારી શાખા માટે બહુ અગત્યનું છે અને એના માટે ગૌરવ લઈએ છે। અને વિશેષ ગૌરવની વાત એ છે કે 1992 જ હું પોતે અને ડૉક્ટર હિના ઉઝા બંને ત્યારે પણ સક્રિય હતા, પાયાના પથ્થરો કહી શકાય, અને આજે પણ અમે એટલા સક્રિય કાર્યરત છીએ। હિનાબેન, આપને મારો સવાલ છે, હવે આપની પાસેથી આ વાત આપણે જાણીશું કે સૌથી પહેલાં એ જાણી લઈએ, આ ઓફિસની વાત કરીએ તો આ શાખાની ઓફિસ આપણા સુરત શહેરમાં કયા એરિયામાં આવેલી છે? હાજી રૂપાબેન, આપણે બહુ વર્ષો સુધી, લગભગ 1996-97 માંડીને આ વર્ષ સુધી આ ઓફિસ હતી નાનપુરામાં, તિરુપતિ પ્લાઝામાં, અને હમણાં જ અમે એક મોટી ઓફિસ વિસ્તરણ કરી શક્યા છીએ 25 વર્ષની અમારી મહેનતના આભારે, અને હવે ઘોડદોડ રોડ પાસે અને ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં રીડ સ્ક્વેર ખાતે અમારી ઓફિસ આવેલી છે। આ ઓફિસ હમણાં જ અમે બનાવી છે અને સુંદર ફર્નિચર અને એની સાથે સ્ટેટ ઓફ આર્ટ એવી અમારી ઓફિસ અને ક્લાસરૂમની પણ ત્યાં સગવડ છે, એટલે સંપૂર્ણ સુવિધાવાળું જે ઓફિસ અમારું હોય। હાજી, અમારું સપનું હતું કે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે એક નાનકડા રૂમમાં ઘરમાંથી ચાલુ કરેલી, અને પછી બરોડા રેઓન ખાતે અમે ક્લાસીસ ચલાવતા હતા, પછી જીવન ભારતીની સ્કૂલમાં અમે આ સર્વિસીસ લીધેલી, અને પછી મોટાભાગના ક્લાસીસ અમે કેપી કોલેજ ખાતે ચલાવતા હતા, પણ વિદ્યાર્થીઓની વધતી
ડિમાન્ડ અને એ લોકોને વધારે સારી રીતે સુવિધા આપી શકાય એટલા માટે અમે એક સારી જગ્યાની શોધમાં હતા અને લકીલી આ વર્ષે અમે અમારું સ્વપ્નું પૂર્ણ કરી શક્યા છીએ. બિલકુલ. હિનાબેન, તમે વાત કરી કે એક નાનકડા રૂમથી શરૂઆત કરેલી ને અત્યારે ખૂબ સારી ઓફિસ છે જે સંપૂર્ણ સુવિધાયુક્ત પણ છે. મારે એ જાણવું છે કે આપણી શરૂઆતના સમયમાં કેટલા સ્ટુડન્ટ્સ હતા? જે નાનકડી રૂમની આપણે વાત કરી અત્યારે ફર્સ્ટ ક્લાસ ઓફિસ છે, અત્યારે આપણા સ્ટુડન્ટ્સ કેટલા છે, એટલે કેટલું વિકાસ અને કેટલું વિસ્તરણ થયું છે? રૂપાબેન, શરૂઆત કરી ત્યારે આંકડો 10 થી ઓછો હતો. હાજી હાજી. 1993-94 અમે ક્લાસીસ ચાલુ કરેલા, આ કોર્સ ચાલુ કરેલો ત્યારે 10 છોકરાઓ હતા. અત્યારે 700-800 છોકરાઓ આ કોર્સ કરી રહ્યા છે અને બહુ નજીકમાં જૂનમાં એક્ઝામ આવશે ત્યારે લગભગ 1000 છોકરાઓ આ એક્ઝામ આપતા હોય છે. એટલે 24-25 વર્ષમાં સુરતમાં આ કોર્સ વિશે જે બિલકુલ અવેરનેસ નહીં હતી તે ધીમે ધીમે વધતી જાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ કોર્સનો લાભ લઈ રહ્યા છે અને જે દેશને માટે અને વિદ્યાર્થી પોતાની કેરિયર બનાવવા બંને માટે ખૂબ ઉપયોગી છે અને વી આર વેરી હેપી કે અમે એ કામમાં જોડાયેલા છીએ. બરાબર છે. ડૉક્ટર હિનાબેન, આપણે આ કોર્સ વિશે તો જાણીશું જ, પણ મને શરૂઆતમાં એ જાણવું છે કે આગળ કહ્યું એ પ્રમાણે મનુભાઈએ કે આ કોર્સ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, એટલે એના વિશેમાં આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ અને પછી આપણે સીધા કોર્સની વાત ઉપર આવી જઈએ, પ્લીઝ. જી, આ કોર્સ છે ને જેનું નામ અમે CMA કહીએ છીએ, એટલે એનું ફૂલ ફોર્મ કરીએ તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. લગભગ 4-1 વર્ષથી આ નવું નામ છે. એ પહેલાં આપણે ઇન્ડસ્ટ્રીયલ એરામાં હતા, હવે ઇન્ફોર્મેશન એરામાં છે, એટલે ટાઈમ સાથે સમયની અનુકૂલતા સાધવા માટે આ કોર્સનું નામ હવે CMA એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ કર્યું છે. એ પહેલાં આ કોર્સ બહુ વર્ષો સુધી આઝાદીથી માંડીને સેકન્ડ વર્લ્ડ વોરથી આ કોર્સ ચાલુ છે ત્યારે એ ICWA કહેવાતો, અને કોર્સના જે ક્વોલિફાય થાય તે કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ કહેવાતા. પણ એ વખતે કેવું, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે મેન્યુફેક્ચરિંગનો જમાનો હતો, હવે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંનેનો જમાનો છે, એટલે આ કોર્સમાં જે નવા નવા ચેન્જીસ થયા છે તે આ બંને સેક્ટરને અનુલક્ષીને થયા છે અને એટલા માટે એપ્રોપ્રિએટ નામ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ નામ આપવામાં આવ્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટની વાત મનુભાઈએ કરી કે 1959 એની વિધિવત સ્થાપના થઈ, પણ સેકન્ડ વર્લ્ડ વોર પછી ગવર્મેન્ટને જે રિક્વાયરમેન્ટ્સ હતી કોસ્ટ મેનેજમેન્ટની એના માટે એમણે જ સ્પેશિયલાઇઝ્ડ સર્વિસીસ કરીને કોસ્ટ મેનેજમેન્ટ ડેવલપ કરેલા, એકાઉન્ટન્ટ્સ ડેવલપ કરેલા અને પછી ધીમે ધીમે એને એક માળખાગત ઇન્સ્ટિટ્યુશનલ સેટઅપમાં 1959 એની સ્થાપના કરવામાં આવી. આ એવું સ્ટેચ્યુટરી બોડી છે કે આ કોર્સ CMAનો કોર્સ માત્ર આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ ચલાવી શકાય. દાખલા તરીકે BCOMમાં અથવા BBAમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો એક સબ્જેક્ટ ભણાવી શકાય, પણ જે સ્પેશિયલાઇઝેશન છે, લાઈક અમારા ઇન્સ્ટિટ્યૂટનું વિઝન છે કે CMAs વુડ બી ધ પ્રિફર્ડ સોર્સ ઓફ રિસોર્સિસ એન્ડ પ્રોફેશનલ્સ ફોર ધ ફાઇનાન્શિયલ લીડરશીપ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ગ્લોબલી. તો આ કોર્સ અમારા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ એક જ કોર્સ ચલાવી શકાય છે, જેવી રીતે CA કોર્સ છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચલાવાય છે, CSનો કોર્સ છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ કંપની સેક્રેટરીઝ ચલાવવામાં આવે છે. એવી રીતે ઇન્ડિયામાં આ 3 ઇન્સ્ટિટ્યૂટ છે, દરેકનું પોતપોતાનું સ્પેશિયલાઇઝેશન છે. એટલે ICWA અથવા તો ICAI એ માન્ય કોર્સ છે અને આખા ઇન્ડિયામાં નેશનલ લેવલનો પ્રોફેશનલ કોર્સ છે, એટલે એની વેલ્યુ બહુ વધારે હોય છે. હા, તમે આગળ વાત કરી જ દીધી કે CMA કોર્સ એ શું છે, હવે એ જાણી લઈએ કે આ કોર્સ કોના માટે છે, કોણ કરી શકે અને ક્યારે કરી શકે. રૂપાબેન, બહુ સરસ સવાલ છે, કારણ કે કોર્સ વિશે આપણે ઘણી વાત કરી, આમ જોઈએ તો એક સોનાની લગડી કહેવાય એવો કોર્સ છે. એટલે વિદ્યાર્થીઓ જે પોતાના કેરિયર વિશે વિચારતા હોય કે મારે સરસ કેરિયર બનાવવી છે અને એ લોકો પાસે પુષ્કળ પ્રમાણમાં એનર્જી છે, પોટેન્શિયલ છે, તો અમે ઈચ્છીએ કે એ લોકો આ કોર્સ વિશે જાણે, આ કોર્સમાં શું તકો છે અને કોણ કરી શકે. તો કોર્સમાં એન્ટ્રી 2 સ્ટેજે છે. જો સ્ટુડન્ટ 12th પાસ કરે તો એને ફાઉન્ડેશન કોર્સ આપવાનો હોય. ફાઉન્ડેશન કોર્સની એક્ઝામ્સ એટલે 4 પેપર, એટલે કે એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સ પાસ કર્યા પછી એ
ICWA નો ઓફિશિયલ કોર્સ જોઈન કરી શકે, અથવા તો કોઈ પણ ગ્રેજ્યુએટ, દાખલા તરીકે BCOM છે, BBA છે, CA ફાઉન્ડેશન પાસ કર્યું હોય, CS ફાઉન્ડેશન પાસ કર્યું હોય, અથવા તો BBA પાસ કર્યું હોય, ઇવન BSE અથવા તો BE એન્જિનિયર્સ, એ બધા જ આ કોર્સ કરી શકે છે. માત્ર જે પરફોર્મિંગ આર્ટ્સમાં કરે છે કોર્સ, બેચલર જે કરે છે, એના સિવાયના દરેક સ્ટુડન્ટ માટે આ કોર્સમાં જોડાવાની તકો છે. બરાબર છે. એટલે ફક્ત 12th જે સ્ટુડન્ટ્સ હોય એમણે એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહેશે, બાકી ડાયરેક્ટ એડમિશન મળી જતું હોય છે. ગ્રેજ્યુએટ હોય તો ડાયરેક્ટ એડમિશન, જેને 4 પેપર્સ ઓલરેડી આ ભણી ચૂક્યા હોય એટલે ફાઉન્ડેશન કોર્સ આપવાની જરૂર રહેતી નથી. એવી જ રીતે બીજા પ્રોફેશનલ કોર્સ છે, CA અને CS, એવા જો અન્ડર ગ્રેજ્યુએટ હોય પણ એ લોકોએ તેની ફાઉન્ડેશન પાસ કરી હોય, CS ફાઉન્ડેશન અથવા તો CA ફાઉન્ડેશન, તો એ ત્રણે એક જ કેટેગરીના કોર્સીસ છે, એક જ લેવલના છે, નેશનલ લેવલે એક્ઝામ્સ લેવાતી હોય છે, એટલે આ સ્ટુડન્ટ્સે પણ ડાયરેક્ટ ઇન્ટરમિડિયેટ કોર્સમાં એડમિશન મળી શકે છે. જે કોર્સ કરવાનો છે એનો સમયગાળો જો જાણવો હોય તો 12th પછી કેટલો હોય છે અને ગ્રેજ્યુએશન પછી કેટલો હોય છે એ પણ ડિફરન્સ ચોક્કસ હશે. જેમ એન્ટ્રન્સ એક્ઝામ આપીને 12th સ્ટુડન્ટ્સ એડમિશન મેળવી શકે એ રીતે કોર્સના સમયમાં પણ જરૂરથી ફેર હશે એ જાણી લઈએ. રૂપાબેન, આ કોર્સમાં છે ને એક વિશેષતા છે કે સ્ટુડન્ટ્સની જેટલી સ્પીડ, જેટલી એફિશિયન્સી, એ પ્રમાણે કોર્સ જલ્દી પતાવી શકે છે. મિનિમમ રિક્વાયરમેન્ટ્સ જો 12th પાસ કરીને તમે જોઈન થાવ તો દર 3 મહિને વર્ષમાં 4 એક્ઝામ્સ લેવાય. એટલે જો તમે આજે વિચાર કરો અને 1 જૂનની એક્ઝામ કદાચ નહીં આપી શકો અને 3 મહિના પછી આપો એટલે તમારું ડિસેમ્બર સુધીમાં ક્લિયર થઈ જાય ફાઉન્ડેશન, તો તમે જોઈન કરો ઇન્ટરમિડિયેટ. 4.5 મહિના તમારા પૂરા થાય તો સીધા 8 પેપર તમે આપી શકો, એટલે એ 6 મહિનાનો ગાળો. બીજા 6 મહિના રિઝલ્ટ વચ્ચે, ઇન્ટરમિડિયેટ અને ફાઉન્ડેશન એ વચ્ચે, બે વચ્ચે ગેપ હોય તો 6 મહિના પ્લસ 6 મહિનાનો ગેપ, અને ફાઇનલ માટે પણ 6 મહિનાની તૈયારી. એટલે જો એક ફાઉન્ડેશન પાસ કરીને છોકરો આગળ વધવા માંગતો હોય તો મિનિમમ 2 વર્ષમાં એ કમ્પ્લીટ કરી શકે, અને ઇન્ટરમિડિયેટ માટે 1.5 વર્ષ. ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ એટલે કે જે ગ્રેજ્યુએટ થઈને આવે એના માટે 1.5 વર્ષના સમયગાળામાં એ ICWA નો CMA નો કોર્સ ખતમ કરી શકે છે. પણ આ સમયગાળો મિનિમમ છે, એટલે જનરલી છોકરાઓ 3-1 વર્ષમાં આ એક્ઝામ્સ કમ્પ્લીટ કરતા હોય છે. ડૉક્ટર હિનાબેન, અત્યારે આપણે જ્યારે 12th પાસ કરીએ કે આ સિવાય પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જાય તો અનેક એવા સ્કોપ છે કે કઈ લાઇન લેવી એ માટે ઘણા બધા ઓપ્શન્સ છે, તો આપણે આ જ કોર્સને પસંદ કરવા માટેના કંઈ ખાસ કારણો, ઇમ્પોર્ટન્ટ શું છે આ કોર્સ પસંદ કરવા પાછળનો? રૂપાબેન, હું એવું માનું છું કે જ્યારે ફેશનની વાત આવે ને ત્યારે છોકરાઓએ દે શુડ ગો વિથ ધ ટ્રેન્ડ, પણ જ્યારે કેરિયરની વાત આવે ને ત્યારે એ લોકોએ સ્ટ્રેટેજિકલી વિચારવું પડે. એવું નહીં કે મારો ફ્રેન્ડ શું કરે છે, કે મારા દોસ્તારે આવું કીધું, કે મને ટ્યુશન ક્લાસમાં આવું કીધું, કે મને કોલેજમાં આવું કીધું, કે મારા મમ્મી પપ્પા કહે છે. આપણે પહેલાં એ વિચારવું જોઈએ કે આ કોર્સની ડિમાન્ડ કેટલી છે અને સામે સપ્લાય કેટલો છે, એટલે આ સ્ટ્રેટેજિક વાત થઈ. તો સૌથી પહેલું જો કારણ હું કહું કે વાય CMA, તો હું એમ કહીશ કે જેટલી ડિમાન્ડ છે ને એના કરતાં સપ્લાયમાં બહુ જ વધારે ગેપ છે. આમ જોઈએ તો 100 અને 10, 100ની ડિમાન્ડ હોય તો 10 સપ્લાય છે. એટલે જ્યારે તમારી ડિમાન્ડ વધારે હોય તો તમે આમ તમે જુઓ ને રૂપાબેન, તમારો જે કોર્સ છે 2 સ્ટેજીસમાં ડિવાઇડેડ છે, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ. પણ એક વખત સ્ટુડન્ટ ઇન્ટરમિડિયેટ પણ પાસ કરે ને તો 100% રિક્રુટમેન્ટ હોય છે. એ લોકો ભણવા માટે કદાચ ના પાડે કે અમે ફાઇનલ પહેલાં પાસ કરી દઈએ, પણ દે બીકમ એમ્પ્લોયેબલ. એટલે ડિમાન્ડ એટલી બધી છે. અમારે ત્યાં જે કેમ્પસ ઇન્ટરવ્યૂ થતા હોય ત્યાં એ જ કહેતા હોય છે કે સ્ટુડન્ટ્સ લાવો, પાસ CMAs લાવો, અમારે ડિમાન્ડ છે. એટલે પહેલું કારણ તો એ જ કે ડિમાન્ડ ઘણી છે, સપ્લાય ઓછો છે. એ ઉપરાંત કેટલાક ડિસ્ટિંક્ટ ફીચર છે. આમ ઘણા કોર્સ બહુ સારા હોય પણ એની ફીસ બહુ વધારે હોય અથવા તો એન્ટ્રી માટે બહુ મહેનત કરવાની હોય. તો સેકન્ડ જે મેઇન રીઝન હું કહીશ તો આ કોર્સની ફીસ જુઓ તમે તો ઇટ ઇઝ અ વેરી કોસ્ટ ઇફેક્ટિવ કોર્સ. ફાઉન્ડેશનની 4,000 રૂપિયા ફી, ઇન્ટરમિડિયેટની 20,000 રૂપિયા ફી અને ફાઇનલની 17,000. એટલે જો તમે 12th પછી કરો તો 41,000
અને ગ્રેજ્યુએશન પછી કરો તો 37,000, અને તમે બે વર્ષમાં એક પ્રોફેશનલ કોર્સ ઇન્ડિયા લેવલનો કોર્સ કરીને બહાર પડી રહ્યા છો. એટલે તમારી જો તમે બીજા કોર્સીસ કરો સેલ્ફ ફાઇનાન્સ મોડમાં તો ઇટ કેન રેન્જ ફ્રોમ 2 લેક્સ ટુ 5 લેક્સ, અને પછી બી ત્યાં સપ્લાય બહુ વધારે છે અને ડિમાન્ડ ઓછી છે. એટલે એક વખત તમને ડિગ્રી મળે એ પછી પણ તમારી એમ્પ્લોયેબિલિટી પ્રમાણમાં ઓછી રહે છે. એટલે નંબર ટુ કે તમારું ડિમાન્ડ ઘણી છે, અને નંબર થ્રી કે આ કોર્સની ઇન્ટરેસ્ટિંગ વેલ્યુ, એટલે કે તમારે ગ્રોથ કરવાનો હોય. આજે તમે એક્ઝિક્યુટિવ લેવલ પર તમારી ડિમાન્ડ છે, પણ આ કોર્સમાં જે રીતની ટ્રેનિંગ આપવામાં આવે છે, જે જાતના સિલેબસ છે, જે જાતનું લેવલ ઓફ એક્ઝામિનેશન છે, એટલે ગ્રોથ માટેના ચાન્સીસ બહુ વધારે રહે છે. એટલે લાઈક તમે એક્ઝિક્યુટિવ લેવલથી જોઈન કરો, સેલરી કેન બી 5 લેક્સ ટુ 10 લેક્સ પર ઇયર ધ પેકેજ, ડિપેન્ડિંગ અપોન વેર યુ જોઈન અને કયા શહેરમાં છો, તમારું પર્સનલ કેલિબર કેવું છે એપાર્ટ ફ્રોમ ધ ડિગ્રી, અને તમે ક્રોર્સમાં પહોંચી શકો છો. તમારો રિટાયરમેન્ટ એજ તમે જો 60ની ગણતા હો તો યુ કેન રીચ અપ ટુ 2 કરોડ 5 કરોડ લાઈક યરલી. આઈસીઆઈસીઆઈ બેંકના કોચર છે, તે સીએમએ છે, ફોર્ચ્યુન 500 કંપનીઝ છે, એમાં બધામાં જ સીએમએ લેવામાં આવે છે. એટલે મલ્ટીનેશનલથી માંડીને એસએમઇસ બધામાં જ આ કોર્સ માટેના સ્ટુડન્ટ્સની પ્રોફેશનલ્સની ડિમાન્ડ છે. એટલે સપ્લાય સાઈડ ઓછી છે, એ મેઇન પોઈન્ટ. અને જોબ સિવાય પણ ઘણી વખત ઘણા સ્ટુડન્ટ્સની એવી મેન્ટાલિટી હોય છે કે મને જોબ નથી કરવી, મને પ્રેક્ટિસમાં જવું છે. ઇવન ફિમેલ્સને પણ ફ્લેક્સિબલ અવર્સનું એનું પ્રોબ્લેમ્સ આગળ પછી થતો હોય છે લાઈફ કેરિયર બેલેન્સમાં, તો પ્રેક્ટિસમાં પણ અહીંયા ઘણો સ્કોપ છે. લાઈક સ્ટેચ્યુટરી કોસ્ટ ઓડિટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક પોર્ટ્સ છે, એરપોર્ટ્સ છે, એમાં કોસ્ટ ઓડિટ કમ્પલસરી છે. કોસ્ટ ઓડિટ કરવા માટે કોસ્ટ એકાઉન્ટિંગ રેકોર્ડ્સ રાખવા કરવા પડે, તો એના માટે સીએમએસની જરૂર પડે. તો આ બધા માટે સ્પેશિયલાઇઝ સર્વિસ જે છે, અથવા તો એક્સાઇઝ ઓડિટ છે, વેટ ઓડિટ છે, પછી પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ છે, એ બધામાં સીએમએસ પ્રેક્ટિસમાં બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે બંનેમાં સ્કોપ છે, સર્વિસ અને પ્રેક્ટિસ. ઉપરાંત અમુક છોકરાઓને એવું હોય કે અમને ગવર્મેન્ટ જોબ જોઈએ છે, તો જેવી રીતે આઈએએસ અને આઈપીએસસી સર્વિસીસ છે, એવી રીતે છે ઇન્ડિયન ફાઇનાન્સ સર્વિસીસ. એટલે સીએમએનો કોર્સ કર્યા પછી આઈએએસ જેવી જ એક્ઝામ આપીને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં, મિનિસ્ટ્રી ઓફ કોસ્ટ અફેર્સમાં સીએમએસ જોઈન કરી શકે છે. તો ત્યાં કામ પણ છે, પાવર પણ છે. એટલે આ જે કોર્સ છે એ 3 જગ્યાએ ફિટ થઈ શકે, જોબ, પ્રેક્ટિસ અને ગવર્મેન્ટ સર્વિસીસ. લાઈક હું સીએમએ છું તો મારે બીજો વધારાનો એક સ્કોપ છે, આઈ કેન ગો ઇન ટુ એકેડેમિક્સ. સીએમએ કર્યા પછી વન કેન જોઈન ડાયરેક્ટલી પીએચડી. તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન ન પણ હોય તો તમે ડાયરેક્ટલી પીએચડી કરી શકો, તમારા પ્રાઇવેટ ક્લાસીસ તો ચલાવી શકો. એ ઉપરાંત એમબીએ કોલેજીસમાં સીએમએસ કેન બી ધ ફેકલ્ટીઝ. તો બહુ બધી જગ્યાએ સ્કોપ છે. હોસ્પિટલ કે જી, હવે તો હોસ્પિટલ્સમાં કોસ્ટ મેનેજમેન્ટ છે. હમણાં સુધી પોર્ટ્સ અને રેલવે ઓથોરિટીઝ અને એરપોર્ટ્સમાં સીએમએસ નહીં હતા, પણ નવા નવા જે રૂલ્સ આવ્યા છે, કાયદાઓ આવ્યા છે કોસ્ટ ઓડિટને વગેરેને લગતા, એ પછી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, બેંક્સમાં, ઇન્સ્યોરન્સ કંપનીઝમાં પણ ખૂબ વધારે સ્કોપ થયો છે. લાઈક બેંકમાં સ્પેશિયલાઇઝ સર્વિસ માટે અમારા સુરત ચેપ્ટરથી જ છે એક જેટી પરમાર સર. હી ઇઝ અ સ્પેશિયલ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ ઇન સર્વિસ, હુ હેઝ અ સ્પેશિયલાઇઝ જોબ ઇન બેંક. એ જ રીતે બેન્ક્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝમાં પણ ખૂબ જરૂર પડે છે. ડૉક્ટર હિનાબેન, મારે એ જાણવું છે કે આપણે વાત કરી બેંકની, હોસ્પિટલની કે પછી ઇન્સ્યોરન્સ કંપનીની, આ બધી સંસ્થાઓને કોસ્ટ મેનેજમેન્ટની જરૂર શું પડે છે? જ્યાં પણ પૈસા વાપરવાના આવે, જ્યાં પણ રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ રહેવાનો, જ્યાં પણ પ્રોફિટેબિલિટીની વાત આવે, કોસ્ટ મેનેજમેન્ટ તો કરવું જ પડવાનું. જ્યાં જ્યાં રિસોર્સિસ વપરાય, રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ, કેપિટલ, હ્યુમન રિસોર્સ, એન્વાયરમેન્ટ, આ બધામાં મેનેજમેન્ટ તો કરવાનું જ છે. બરાબર. એટલે જ્યાં સુધી લોકો, પ્રોડક્ટ અથવા સર્વિસ ઉપભોક્તા છે, ત્યાં સુધી કોસ્ટ અને કોસ્ટ મેનેજમેન્ટ રહેવાનું છે. એટલે દે આર ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ
હોમ ખાલી ઇન્ડસ્ટ્રી એવું નહીં, પણ આપણા ઘરોમાં પણ નાનામાં નાની વાતમાં કેટલી કોસ્ટ થશે, કેમ કટ કરવી, કેમ બજેટિંગ કરવું, એ આપણે કરતા જોઈએ છે. ઘર ઓફિસથી માંડીને રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ કોસ્ટ મેનેજમેન્ટ એટલું જ ઇમ્પોર્ટન્ટ. જી જી, આપ બોલી શકો છો આપણી વાતને કન્ટિન્યુ કરીએ. આપણે ઇન્ટરનેશનલ લેવલની વાત કરતા હતા તો એક સ્ટુડન્ટને વિચાર આવી શકે કે જો મને બે વર્ષ પછી યુએસએ જવું છે અથવા તો યુકે જવું છે કે ઓસ્ટ્રેલિયા જવું છે અને મને ખબર નથી કે હું આ કોર્સ કરું તો પછી આગળ શું પ્રોસ્પેક્ટ્સ છે, તો મને જણાવતા બહુ જ આનંદ થાય છે રૂપાબેન કે આ કોર્સ દરેક કન્ટ્રીમાં આજ નામથી ચાલે છે. સીએમએનો કોર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ અમેરિકામાં છે, ઇંગ્લેન્ડમાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, કેનેડામાં છે, લગભગ બધા પાકિસ્તાનમાં છે, બાંગ્લાદેશમાં છે, લગભગ બધા જ ઇન્ડસ્ટ્રીઅલાઇઝ કન્ટ્રીઝમાં છે. અને આ કોર્સ જે સિલેબસ છે એ અમારું એક ઇન્ટરનેશનલ ફોરમ છે, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટ્સ, એના દ્વારા એક સિલેબસ કોમન ગાઈડલાઈન આપવામાં આવ્યો છે કે આટલા આટલા પેપર્સ ભણાવવા જોઈએ. એટલે આ અમારો ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એમણે જે 20 પેપર છે અમારા આખા કોર્સના એની ડિઝાઇન એ પ્રમાણે જ કરવામાં આવેલી છે. એટલે ઇટ ઇઝ ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ. એટલે આપ યુકેમાં જાઓ તો લગભગ એક કે બે પેપર ત્યાંના જે લોસ છે એના સિવાયના બધા જ સેમ પેપર્સ છે. એવી રીતે ઓસ્ટ્રેલિયામાં, એવી રીતે ઇંગ્લેન્ડમાં, એવી રીતે યુએસએમાં. એટલે એક કે બે પેપર જે કન્ટ્રીના સ્પેસિફિક ટેક્સેશનના હોય કે લોઝના હોય એ સિવાય બધા જ પેપર્સ કોમન છે. અને તમે ક્યાંય પણ જઈને સર્વિસ અથવા પ્રેક્ટિસમાં આ જ કોર્સથી જઈ શકો છો. લાઈક મેડિકલમાં આટલું બધું ભણ્યા પછી પણ દરેક કન્ટ્રીની પોતપોતાની એક્ઝામ આપવા માટે બહુ કામ કરવું પડે છે. કદાચ આ એક જ એવો કોર્સ છે જેને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન છે. ડૉક્ટર હિનાબેન, તમે આગળ વાત કરી હતી કે ડિમાન્ડમાં અને સપ્લાયમાં બહુ મોટો ફરક છે, 100 અને 10નો તમે બહુ મોટો ગેપ છે એ જણાવ્યું. આ વાત ફક્ત આપણા દેશને જ લાગુ પડે છે કે વિદેશમાં પણ આ જ પરિસ્થિતિ છે આ કોર્સને લઈને? રૂપાબેન, તમે જાણો છો એમ વૈશ્વિકરણના વાયરાઓમાં દરેક કંપનીને કોમ્પિટિશન એટલું બધું છે કે આજે એ લોકોએ કોસ્ટ મેનેજમેન્ટ વધતી જતા ભાવોમાં કોસ્ટ મેનેજમેન્ટ કરીને માલની પડતર નીચે રાખવાની છે. બરાબર છે. અને ખાલી મેન્યુફેક્ચરિંગ સેક્ટરની, આ બધું બેંક્સ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે, એ બધામાં જ કોસ્ટ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કારણ કે આ પ્રોફેશનલ્સે બહુ સારું યોગદાન આપેલું છે એટલે ઇટ ઇઝ વેલ રેકોગ્નાઇઝ વર્લ્ડ ઓવર, અને આથી જ ઇન્ટરનેશનલ લેવલે પણ બહુ જ ડિમાન્ડ છે. એટલે ડિમાન્ડ અને સપ્લાયનો જે ગેપ છે તે આપણે ફૂલફિલ કરી શકીએ છીએ આ કોર્સ કરીને. અચ્છા, એડમિશન માટે આપણે ઘણી બધી વાત કરી કે એક્ઝામ આપવી પડે છે ટ્વેલ્થના સ્ટુડન્ટ છે એમણે, પણ પર્સન્ટેજની એવી કોઈ ખાસ રિક્વાયરમેન્ટ છે કે આટલા પર્સન્ટેજ હોય તો જ આ કોર્સમાં આપણને એડમિશન મળી શકે? રૂપાબેન, લગભગ બધા પ્રોફેશનલ્સ કોર્સ હોય ને એમાં 50%નું એડમિશન ક્રાઇટેરિયા છે, પણ અમારું ઇન્સ્ટિટ્યૂટ એવું માને છે કે દરેક વિદ્યાર્થીને તક, સમાન તક આપવી જોઈએ. કદાચ એવું બની શકે કે એ 10માં કે 11માં કે 12માં ભણવા માટે બહુ સભાન નહીં હતો, અથવા તો એના સંજોગો વિપરીત હતા કે એને ધારેલું પરિણામ નહીં મળ્યું. એટલે આ કોર્સમાં જોડાવા માટે કોઈ મિનિમમ પર્સન્ટેજની આવશ્યકતા રહેતી નથી. જો સ્ટુડન્ટને એવું લાગે કે હું મહેનત કરવાનું છું, મને આ કોર્સ માટે એપ્ટિટ્યૂડ છે, હું એને માટે લાયકાત ધરાવું છું, તો એન્ટ્રી માટે કોઈ જગ્યાએ અહીંયા પ્રતિબંધ નથી. એન્ટ્રી ઇઝ નો બેરિયર. તમારે તમારી સ્પીડથી, તમારી પેસથી આ કોર્સ ચાલુ કરો અને પૂરો કરો. 1-2 વર્ષથી 5 વર્ષના સમયગાળામાં આ કોર્સ તમે પૂરો કરી શકો. એટલે પર્સન્ટેજની તો એટલી કોઈ ખાસ રિક્વાયરમેન્ટ નથી, ફી પણ એફોર્ડ કરી શકે. મારા એને ફી પણ જણાવી દીધી છે. જી, ઇન્ટરનેશનલ લેવલનો 37,000 અથવા તો 41,000નો આ કોર્સ, કારણ કે આ ગવર્મેન્ટ રન સ્ટેચ્યુટરી બોડી છે, એટલા માટે સ્ટુડન્ટ્સને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવા માટે આટલા સરસ કોર્સ મેં બહુ ઓછી જગ્યાએ જોયો છે. આપણે કોર્સની તો જે પણ જાણકારી આવે બધી લગભગ એકઠી કરી લીધી, જાણી લીધી, પણ હવે વાત કરીએ એક્ઝામની, તો એક્ઝામ ક્યારે આવે છે? રૂપાબેન, આપણે ફાઉન્ડેશનની વાત કરીએ ને તો ફાઉન્ડેશનમાં વર્ષમાં 4 એક્ઝામ લેવાય દર 3 મહિને. જો જૂનમાં એક્ઝામ લેવાય, પછી બીજા 3 મહિના, એવી રીતે એક્ઝામ ચાલ્યા કરે. અને આ એક્ઝામ છે ને તે ઓનલાઈન એક્ઝામ છે.
સુરત ખાતે જ કોમ્પ્યુટર સેન્ટરમાં આપવાની હોય છે અને ચાર સબ્જેક્ટ્સ છે, જે છે ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, બિઝનેસ લો, બિઝનેસ મેથેમેટિક્સ અને મેનેજમેન્ટ. લગભગ 12th સ્ટાન્ડર્ડના 70% કોર્સ છે. કોસ્ટ એકાઉન્ટિંગ જે છે, જે આ કોર્સનો કોર એરિયા છે, એના સિવાયના લગભગ બધી જ વસ્તુઓ આ લોકો 12th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હોય છે અને એમસીક્યુ બેઝડ હોય છે. એટલે મેઇનલી આ કોર્સ સ્ટુડન્ટની એપ્ટિટ્યૂડ જોવા માટે જ થતો હોય છે. એટલે મોટાભાગના છોકરાઓ આમાં, લાઈક સુરત ચેપ્ટરનું છેલ્લા 2 કે 3 એક્ઝામ્સનું રિઝલ્ટ લઈએ તો 50-70% વચ્ચે ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવે છે. એટલે દર 3 મહિને એક્ઝામ, આજે એનરોલ થયા પછીના બીજા 3 મહિનામાં તમે એક્ઝામ આપી શકો. અને જે ઇન્ટરમિડિયેટ અને ફાઇનલની એક્ઝામ છે, તે અમારા ઘણા પ્રયત્નો પછી અમને સુરતમાં જ એક્ઝામ સેન્ટર મળેલું. લગભગ ઘણા વર્ષો સુધી સ્ટુડન્ટને બરોડા અથવા મુંબઈ જવું પડતું હતું, પણ એક્ઝામ સેન્ટર જો બારગામ હોય તો એ બહુ હાલાકી પડે એ અમે સારી રીતે જાણતા હતા. એટલે અમે ઘણી લાંબી અમારી એક સ્ટ્રગલ કર્યા પછી અમે એક્ઝામ સેન્ટર સુરતમાં લાવી શકેલા અને હવે આ એક્ઝામ સુરતમાં જ લેવાય છે. 2 વર્ષો સુધી કેપી કોલેજ ઓફ કોમર્સમાં લેવાતી હતી અને છેલ્લા 2 વર્ષથી સાસમા કોલેજ, જે પીપલોદ ખાતે આવેલી છે, ત્યાં લેવાય છે. આ એક્ઝામ જૂન અને ડિસેમ્બરના 2nd વીકમાં લગભગ ફિક્સ જ ડેટ હોય છે કે 11મી તારીખની આસપાસ હોય અને ટાઈમ ટેબલમાં જે સિક્વન્સ ઓફ પેપર્સ છે તે પણ લગભગ સરખું જ રહે છે. આ સિવાય કોમ્પ્યુટરની 100 કલાકની ટ્રેનિંગ સ્ટુડન્ટ્સ માટે કમ્પલસરી હોય છે ઇન્ટરમિડિયેટ સ્ટેજે, અને એની પણ ઓનલાઈન એક્ઝામ હોય છે જે બી અમારા સેન્ટરમાંથી જ આપવાની રહે છે. અને ફાઇનલ સ્ટુડન્ટ્સ માટે થોડી ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ ટ્રેનિંગ્સ હોય છે, એ પણ સુરત ચેપ્ટરથી જ અમે પૂરી પાડતા હોય છે. એટલે સ્ટુડન્ટને જ્યારથી જોઈન થાય ત્યારથી સુરતની બહાર એક પણ દિવસ જવાનું રહેતું નથી અને દર 6 મહિને એમની અનુકૂળતા પ્રમાણે એક્ઝામ આપવાની હોય છે. તમે જે વાત કરી કે એક્ઝામનું સેન્ટર આપણા સુરતમાં જ છે, તો સુરત ચેપ્ટરમાં જેમણે એડમિશન લીધું છે એમને માટે સુરતમાં એક્ઝામ આપવાની છે. આ સિવાય જે વાત કરી કે વડોદરામાં છે, કચ્છના ગાંધીધામમાં છે કે પછી રાજકોટમાં છે, તો જે તે ચેપ્ટરના સ્ટુડન્ટ છે એ સિટીમાં એક્ઝામ આપવાની રહેતી હશે ઇન શોર્ટ. એમ કેમ કે ક્યારેક એવું બને કે પોતાના રિલેટિવને પણ જ્યારે એડવાઇસ આપવાની હોય આ કોર્સ માટે, તો ચોક્કસથી. આમ તો આપણે સુરતમાંથી અત્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ પણ આગળ પણ આપણી આ ચર્ચા જઈ શકે છે, જેનો અનેક લોકોને લાભ મળી શકે છે. આપણે વાત કરીએ એક્ઝામના લેવલની, તો જે પેપર છે તે બધા સરખા જ નીકળે છે એવું તમે કહ્યું, તો આખા ઇન્ડિયામાં એ પેપરો સરખા નીકળે છે? હા રૂપાબેન, યુઝવલી છોકરાઓ અત્યાર સુધીનું જે એ લોકોની માન્યતા છે કે યુનિવર્સિટી લેવલના કે કોલેજ લેવલના પેપર્સ નીકળતા હોય, આ CMA કોર્સ છે, નેશનલ લેવલનો કોર્સ છે અને પ્રોફેશનલ કોર્સ છે. એટલે આખા ઇન્ડિયા માટે બધા જ એક્ઝામ સેન્ટરમાં એકી સાથે એક્ઝામ લેવાય અને એક જ પેપર હોય અને એનું એસેસમેન્ટ પણ એક પ્રિસ્ક્રાઇબ નોર્મ્સમાં થાય. એક્ઝામિનરની જે માહિતી હોય તે કોન્ફિડેન્શિયલ હોય, એનું કામ પણ એસેસ થાય કે બરાબર પેપર ચેક કરે છે કે નહીં, એ પછી એને માન્યતા આપવામાં આવે. એટલે એક્ઝામ, એક એક્ઝામ આખા દેશ માટે એક જ પેપર નીકળે, દરેક પેપર એક જ પેપર. અને રૂપાબેન, એક બીજી પણ મારે ખાસ વાત કરવી હતી કે દાખલા તરીકે સ્ટુડન્ટ સુરતમાં નથી રહેતો અને એને છતાં પણ આ કોર્સ જોઈન કરવો છે, તો શું એને સુરત જ રહેવું પડે અથવા તો કોઈ બીજો રસ્તો છે? તો સ્ટુડન્ટ મિત્રો, મારે ખાસ એ વાત કરવાની કે આ જે કોર્સ છે એ 2 મોડમાં ચાલે છે. એક ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં, જેને અમે પોસ્ટલ કોચિંગ કહીએ છીએ, અને એક ક્લાસરૂમ મોડમાં, જેમાં યુઝવલી આપણે કોલેજીસમાં જતા હોઈએ. તે તો પોસ્ટલ મોડ છે, તેમાં તમારે આમાં એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરવાનું, એટલે કે એડમિશન લેવાનું હોય છે. એ પછી તમને સ્ટડી મટીરિયલ આપવામાં આવે છે અને એ સ્ટડી મટીરિયલ રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ પેપર્સ તમારે લખીને ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવાના હોય છે, જે પેપર ચેક થાય અને જાણવા માંગે છે કે તમે એક્ઝામ આપવા માટે રેડી છો કે નહીં, એટલે એને કોચિંગ કમ્પ્લીશન કહેવાય. એ સિવાય બાકીની એક્ઝામ્સ બધી એ લોકોએ સુરત અથવા તો જ્યાં પણ એક્ઝામ સેન્ટર હોય ત્યાં આપવાની હોય છે. ખાલી કોમ્પ્યુટર ટ્રેનિંગ જે છે તે જ્યાં પ્રિસ્ક્રાઇબ સેન્ટર્સ હોય ત્યાં જઈને લેવાની હોય છે. એટલે ખાલી કોમ્પ્યુટર ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ ટ્રેનિંગ સિવાય એમને કોઈ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી. એટલે સુરત બહારથી ભણવું હોય તો પણ શક્ય છે. દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટ બારડોલી રહેતો હોય અથવા તો વ્યારા રહેતો હોય,
અને રોજ અપડાઉન કરવાનું એના માટે શક્ય ન હોય તો તે પોસ્ટલ કોચિંગ પણ જોઈન કરી શકે છે. અને એની કન્વિનિયન્ટ ટાઈમે વીકમાં એક વખત કોમ્પ્યુટર ટ્રેનિંગ માટે સુરત ખાતે આવીને એ કામ કરી શકે છે. અને બીજો મોડ છે જે જે છોકરાઓ લકી છે કે જે સુરતમાં રહે છે અથવા તો નવસારી કે આસપાસ અપડાઉન કરી શકે છે, એ છોકરાઓ ક્લાસીસ જોઈન કરી શકે છે. આ ક્લાસીસમાં તમારે કોઈ એક્સ્ટ્રા ફી નથી આપવાની. જે મેં ફી કીધી કે ઇન્ટરમિડિયેટ માટે ફાઉન્ડેશન માટે 4,000, ઇન્ટરમિડિયેટ માટે 20,000 અને ફાઇનલ માટે 17,000, એમાં તમારા ક્લાસીસની ફી, સ્ટડી મટીરિયલ અને કોમ્પ્યુટર ટ્રેનિંગ બધું જ આવી જાય છે. એટલે સુરતમાં સાઉથ ગુજરાત ચેપ્ટર ખાતે બપોરથી 2 થી 8 લઈને અમે અલગ અલગ ટાઈમમાં જુદા જુદા ક્લાસીસ ચલાવતા હોઈએ છીએ. એટલે સ્ટુડન્ટ ત્યાં આવી શકે છે અને એ ક્લાસીસ એટેન્ડ કરી શકે છે. એ સિવાય કોમ્પ્યુટર ટ્રેનિંગ માટે અમારી ખાસ લેબ છે, તેનો પણ લાભ લઈ શકે છે. એટલે આ બે મોડ છે, તમે રૂબરૂ આવી શકો છો અથવા તો પોસ્ટલ લર્નિંગ. બિલકુલ. આમ તો ડૉક્ટર હિનાબેન, હાજી હાજી, આપ કંઈ કહી રહ્યા હતા? હા, દર્શક મિત્રો, જે ડૉક્ટર હિનાબેને વાત કરી છે કે સુરતમાં અમારું હોય છે, તો અમારો આ વર્ષે અમારા પ્રયત્ન છે કે જ્યારે સિલ્વર જ્યુબિલી અમે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમે ભરૂચ અંકલેશ્વરમાં પણ એક ફેસિલિટી સેન્ટર ચાલુ કર્યું છે કે ત્યાં પણ વર્ગો ચાલે છે. અને અમારો આ પ્રયત્ન, અમારો અફાગ પ્રયત્ન છે કે આ જૂન મહિનાથી જ બારડોલી ખાતે પણ અમે એક સેન્ટર ચાલુ કરવા માગીએ છીએ, અમારું સબ સેન્ટર કે ફેસિલિટી સેન્ટર, કે ત્યાં પણ અમે વર્ગો લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને નજીકના ભવિષ્યમાં, કેમકે અમારું કાર્યક્ષેત્ર દક્ષિણ ગુજરાત છે, એટલે વલસાડથી, એટલે વલસાડ, નવસારી કે વ્યારા, એમાં પણ અમે અમારા સબ કેન્દ્રો ચાલુ કરવા માગીએ છીએ. હવે બેને લગભગ બધી જ વાત કરી છે, પણ હું એક વાત એમાં ઉમેરવા માગું છું કે એક આપણે ગયા વર્ષથી, એક વર્ષ પૂરું થયું છે મોદી સરકારનું, એનડીએ સરકારનું, અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી મોદીજીએ મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે. તો મેક ઇન ઇન્ડિયા ક્યારે સફળ થાય, મેક ઇન ઇન્ડિયા ક્યારે સફળ થાય, કે જ્યારે આ વૈશ્વિક ગળાકાપ હરીફાઈ નો જમાનો છે ત્યારે મેક ઇન ઇન્ડિયા સૂત્ર ક્યારે સફળ થાય, કે જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળો માલ ઓછી કિંમતે જ્યારે ગ્રાહકોને જો આપણે સપ્લાય કરી શકીએ ત્યારે જ આ મેક ઇન ઇન્ડિયા સૂત્ર સફળ થાય. અને એને માટે અમારા જે કોસ્ટ એકાઉન્ટન્ટ છે એ સૌથી લાયક છે, એ પોતાનો ફાળો આપી શકે છે. એટલે આ હિસાબે અમારા જે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સનું યોગદાન એ સૌથી વધુ હશે. જી, ખૂબ સારી વાત છે. મનુભાઈ, આપે જે વાત રજૂ કરી હતી, ડૉક્ટર હિનાબેન, આપે એક્ઝામ ક્યારે આપવી અને કઈ રીતે આપવી એ વાત તો જાણી, પણ એક્ઝામ શબ્દ એ બોલવામાં અને સાંભળવામાં બહુ અઘરો લાગે. એટલે આ એક્ઝામ ખરેખર હાર્ડ હોય છે કે પછી ઇઝી હોય છે, આપી શકાય આરામથી કોઈ પણ જાતના ટેન્શન વગર? નેશનલ લેવલનો કોર્સ છે, વૈશ્વિકરણને પહોંચી વળવા માટે તૈયાર કરવાની વાત છે સીએમએસને. એટલે સ્વાભાવિક છે કે સ્ટુડન્ટ પાવરફુલ તો હોવા જ જોઈએ. એટલે જો 50% કે એની આસપાસ તમે બીકોમ અથવા તો 12th પરફોર્મ કર્યું હોય અને પછી અથાગ મહેનત કરવાની તૈયારી હોય, દિવસના 8-10 કલાક ભણવાની તૈયારી હોય, એક એપ્ટિટ્યૂડ હોય બિઝનેસ કેમ ચલાવવાનો, કેવી રીતે કોસ્ટ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે ટેક્સ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે કેપિટલ માર્કેટ મેનેજમેન્ટ કરવું, આ જાતની તમારામાં સ્કિલ હોય, એક વિઝનથી વિચારવાની આદત હોય, તો પછી આ કોર્સમાં બહુ વાંધો નહીં આવી શકે. એટલે હાર્ડ તો હોય જ છે, ઇંગ્લિશ મીડિયમ પણ કમ્પલસરી છે, પણ જનરલી એક પ્રોપર ટ્રેનિંગ અને એક પ્રોપર ડિસિપ્લિન જો સ્ટુડન્ટમાં આવી જાય તો મોટાભાગના સ્ટુડન્ટ્સ કોઈ જલ્દીથી, કોઈ થોડું ધીમેથી એ પાસ કરી શકતા હોય છે. જે ડૉક્ટર હિનાબેન ઓઝાએ વાત કરી અને તમે જે સવાલ પૂછ્યો, તો આને માટે કંઈ ગોલ્ડ મેડાલિસ્ટ કે 90% માર્ક્સની જરૂર નથી 12th. મારી પોતાની વાત કરું તો હું પોતે
કોલેજના પગથિયા ચડ્યો નથી. હું પોતે થર્ડ ક્લાસ આર્ટ્સ ગ્રેજ્યુએટ છું. મારા 37% માર્ક આવ્યા હતા બીએમાં, અને તે છતાં આજે હું સુરતનો નહીં, ગુજરાતનો નહીં, પણ આખા ભારતવર્ષનો જે કંઈક સક્સેસફુલ કોસ્ટ એકાઉન્ટન્ટ છે એ પૂરી નમ્રતાથી કહું કે હું એક આજે 82 વર્ષ મને પૂરા થયા છે, અને તે છતાં એ હું આજે સુરતની કે દક્ષિણ ગુજરાતની મોટી મોટી સંસ્થાઓ જેવી કે એસઆર ગ્રુપ, એસઆર સ્ટીલ, એસઆર પાવર, ગાર્ડન સિલ્ક મિલ્સ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, કલર ટેક્સ કંપની, એનો હું કોસ્ટ ઓડિટર છું. એટલે આ કોસ્ટની જેટલી મહત્તા અગત્યતા એ જેટલી આપણે શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી. ડૉક્ટર હિનાબેન, આમ તો આપણે આ કોર્સ વિશેની જેટલી પણ ઊંડાણપૂર્વકની જાણકારી મેળવવાની તે લગભગ બધી મેળવી લીધી છે, પણ આપણે ફિનિશિંગ ટચ જો આપવો હોય તો ફરીથી એકવાર જાણી લઈએ કે આ કોર્સ કરવા માટેના જો મુખ્ય કારણો હોય તો એ કારણો કયા હોઈ શકે? રૂપાબેન, જો 2 મિનિટમાં મારે આ કોર્સ વિશે કહેવું હોય તો નંબર 1, ક્યારે જોડાઈ શકાય? 12th સ્ટાન્ડર્ડ પછી અથવા તો ગ્રેજ્યુએશન પછી. કોઈ પણ ગ્રેજ્યુએટ, બીકોમ, બીબીએ, બીએસસી, એન્જિનિયર્સ, કોઈ પણ વિદ્યાર્થી આમાં જોડાઈ શકે છે. ફાઉન્ડેશન માટે 4 પેપર, એ પછી ઇન્ટરમિડિયેટ માટે 8 પેપર અને ફાઇનલના 8, એટલે ફાઉન્ડેશનવાળા સ્ટુડન્ટ્સને 20 પેપર અને ડાયરેક્ટ એડમિશન લે તો 16 પેપર. કોર્સની ટોટલ ફીસ ફાઉન્ડેશન સાથે 41,000 અને ડાયરેક્ટ એડમિશન લે તો 37,000. અને આ 3 સ્ટેજમાં, ફાઉન્ડેશન પાસ કર્યા પછી ઇન્ટરમિડિયેટની ફી ભરવાની, ઇન્ટરમિડિયેટ પાસ થયા પછી ફાઇનલની ફી ભરવાની, એટલે 41,000 ડિવાઇડેડ ઇન્ટુ 3. કોર્સ પૂરો કરવાનો ટાઈમ 2 વર્ષથી માંડીને તમારી સક્ષમતા અને તમારી જે રીતના અનુકૂળ સંજોગો હોય તે પ્રમાણે સામાન્ય રીતે સ્ટુડન્ટ 2 થી 5 વર્ષમાં પૂરી કરતા હોય છે. બીજો એક મહત્વનો ફાયદો છે, જે છોકરાઓ અત્યારે સીએ અથવા તો સીએસની ફાઉન્ડેશન માટે તૈયારી કરતા હોય, એ લોકો એક વખત ફાઉન્ડેશન ક્લિયર કરી દે તો એ લોકો ભલે અંડર ગ્રેજ્યુએટ ભણતા હોય તો એ લોકોએ ડાયરેક્ટ કોર્સમાં એડમિશન મળી શકે છે. એટલે આજકાલ જે ટ્રિપલ ક્વોલિફિકેશન અથવા ડબલ ક્વોલિફિકેશનનો જમાનો છે, તો કોઈ સ્ટુડન્ટ સીએ અથવા સીએસ કરતા હોય તો પેરેલલી પણ કરી શકે છે. અને લાઈક સીએસ માટે જો સીએસ કમ્પ્લીટ થાય તો અમારે ત્યાં બંને ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એક એવી કરાર છે કે સીએસના વિદ્યાર્થીને 4 થી 5 પેપરમાં આઈસીડબલ્યુએમાં સીએમએ કોર્સમાં એક્ઝામિશન મળે, એવી રીતે સીએમએ થાય એણે સીએસના સબ્જેક્ટમાં મળે. તો એ રીતે પેરેલલ કોર્સ કરવા માટે પણ ઘણો સ્કોપ છે. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, એ લોકો એવું વિચારતા હોય કે અમારે તો એમબીએ જ કરવું પડે, અમારા માટે બીજું કોઈ સ્કોપ નથી, પણ ઘણા બધા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ આમ નેશનલ લેવલે જોઈએ તો અમારો જે સ્ટેટિસ્ટિક્સ કહે છે કે એવરેજ 19% ઓફ સ્ટુડન્ટ્સ આર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ. અમારે ત્યાં ઘણા વર્ષો એવું થતું કે લગભગ 40, 45, અને 50 વર્ષના એન્જિનિયર્સ પણ અમારા સ્ટુડન્ટ્સ થઈને આવતા હતા, પણ હવે ધીરે ધીરે આ કેરિયર ગાઈડન્સને લીધે અવેરનેસ આવી રહી છે કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ પણ એ લોકોના એન્જિનિયરિંગના કોર્સ દરમિયાન જ આ કોર્સ કરી શકે, અને તો જે ફ્લોર પર જવાના છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલમાં એન્જિનિયરિંગ સર્વિસીસ આપવાના છે, એ લોકો માટે કોસ્ટ મેનેજમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ એ લોકોને એક્સેપ્શનલ કેરિયર બનાવવા માટે ઘણો ઘણો ઉપયોગી થાય છે. આ સિવાય આ કોર્સ કેમ કરવો જોઈએ? નંબર 1, ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછો છે. નંબર 2, ફીસ સૌથી વધારે કોસ્ટ ઇફેક્ટિવ કોર્સ છે. નેશનલ લેવલનો પ્રોફેશનલ કોર્સ, ઇન્ટરનેશનલ લેવલે એક્સેપ્ટેડ છે, અને સિલેબસ ઘણો બધો કોમ્પ્રિહેન્સિવ છે. આ ઉપરાંત ટેકનિકલ કોમ્પ્યુટર ટ્રેનિંગ આપવામાં આવે છે, કારણ કે તમે નોલેજ લો પણ એની સાથેની જે કોમ્પ્યુટર લિટરસી આવી જોઈએ, કારણ કે આજકાલ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં કોમ્પ્યુટર વગર ચાલતું નથી, અને એ પણ પ્રાઇમરી નહીં કે તમને માઇક્રોસોફ્ટ વર્ડ આવડે કે એક્સેલ આવે એવું નહીં, પણ ERP, જે મોટાભાગની સંસ્થાઓ જે સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી છે, એ અમારા કોર્સમાં ઇન્ક્લુડેડ છે. નંબર 3,
આ કોર્સ સાથે પેરેલલી સોફ્ટ સ્કિલ્સના ક્લાસીસ પણ એઝ અ પાર્ટ ઓફ કોર્સ ચાલે છે. ઉપરાંત ખાલી થિયોરિટિકલ નોલેજ નહીં બની જાય, એટલે જ્યારે સ્ટુડન્ટ ફાઇનલમાં હોય ત્યારે એ લોકોની ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ ટ્રેનિંગ પણ કરવામાં આવે છે. અને એટલા માટે હું માનું છું કે આ બહુ સરસ કોર્સ છે, અને જો વિદ્યાર્થીમાં એક બ્રોડ બિઝનેસ પિક્ચર જોવાની આદત હોય, એવી સ્કિલ હોય, અને સાથે ડિટેલ્સમાં પણ એને ઇન્ટરેસ્ટ હોય, એટલે એકાઉન્ટિંગમાં એપ્ટિટ્યૂડ હોય, કેપિટલ માર્કેટમાં એપ્ટિટ્યૂડ હોય, અથવા તો કોસ્ટ મેનેજમેન્ટમાં એપ્ટિટ્યૂડ હોય, તેના માટે આ જરૂરથી ચાલુ કરવા જેવો બહુ જ સરસ કોર્સ છે. અમારા કોર્સ અંગે અને આ સુરતમાં ક્યાં ચાલે છે એ વિશેની હું માહિતી આપું તો રીડ સ્ક્વેર ગોરડો રોડ ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં ઓફિસ નંબર 103 પર આ કોર્સ ચાલે છે. અને દર્શક મિત્રો, આપને વધુ જાણકારી માટે હું ફોન નંબર પણ જણાવી દઉં, 266-7057. આપને ફરીથી ફોન નંબર કહું, 266-7057 એ અમારો ઓફિસનો ફોન નંબર છે. ઓફિસ એડ્રેસ છે 103 રીડ સ્ક્વેર અજય વિજય જ્વેલર્સની ઉપર ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં ગોરડો રોડ સુરત. અમારી ઓફિસના ટાઈમ છે 11-7, અને ત્યાં મીતાબેન અને તરુણભાઈ આ ટાઈમમાં જરૂર મળશે અને આપને કેરિયર ગાઈડન્સ પણ જરૂરથી આપશે. આપ સૌએ અમારો કાર્યક્રમ સારી રીતે નિહાળ્યો, તેના બદલ ખૂબ ખૂબ આભાર, અને આપ સર્વેને સારી કેરિયર અંગે ખૂબ શુભેચ્છાઓ. ડૉક્ટર હિનાબેન અને શ્રી મનુભાઈ, આપ પણ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી ડેપ્થમાં આપણે ઇન્ફોર્મેશન આપી સીએમએના કોર્સ માટે, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આમ તો ડૉક્ટર હિનાબેન ઓઝાએ આપને ટેલિફોન નંબર, એડ્રેસ વગેરે પણ બતાવી દીધું છે, ઓફિસનો ટાઈમ પણ કહ્યો છે 11-7. ફરીથી એકવાર આપને ટેલિફોન નંબર બતાવી દઈએ, ફોન નંબર છે 266-7057 266-7057. આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. પર્સનલી પણ આપ જો ક્લાસ પર જઈને વધારે ઇન્ફોર્મેશન મેળવવા માંગતા હોય તો જરૂરથી મેળવી શકો છો. આભાર. આ કાર્યક્રમ થ્રુ અમે જે માહિતી આપને આપી જરૂરથી આપને ગમી હશે અને ઉપયોગી પણ નીવડશે એવી અમે આશા રાખીએ, અને આશા સાથે જ આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીશું. નમસ્કાર.